સ્ટાર ટિકટોક ગર્લ કીર્તિ પટેલ ફરી વિવાદ માં આવી છે. વેપારી પાસે 2 કરોડની ખંડણી માંગતા જ ફરિયાદ થઈ છે કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે. કાપોદ્રા પોલીસે 1 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કીર્તિ પટેલની શોધખોળ શરૂ કરી છે. અગાઉ પણ અનેક ગુનાઓમાં કીર્તિ પટેલનું નામ સામે આવેલું છે. વિવાદમાં રહેવાનું કીર્તિ પટેલને ગમે છે અને કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે. આ આરોપી તેના મળતિયાઓ સાથે ફરિયાદીને હેરાન કરતો હોય અને સમાધાન કરવા માટે દબાણ કરતો હોય, જેથી ફરિયાદી પોતે આ બાબતમાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા ના માગતા હોય, પરંતુ ફરિયાદીને ઝાંસામાં લેવા માટે આ કામના આરોપીએ ઝાકીર તથા કીર્તિ પટેલ, જેઓ ઇન્સ્ટાગ્રામમાં અને સોશિયલ મીડિયામાં ખૂબ લાઈવ રહે છે, તેઓનો સંપર્ક કરી ઝાકીરે જાનવી નામની ઉર્ફે મનીષા ગોસ્વામી નામની એક છોકરી સાથે મેળાપીપણું રચી અને અન્ય પોતાના મળતિયાઓ સાથે મેળાપીપણું રચી ફરિયાદીને કોસંબળા ખાતે આવે સિલ્વર ફાર્મ હાઉસ ખાતે બોલાવી તેઓને દારૂ પીવડાવી અને તેઓના હિડન કેમેરાથી ફોટા તથા વિડીયો ઉતારી તેઓને ધમકી આપી સમાધાન કરવા તેમજ 2 કરોડ રૂપિયા આપવા માટે ધમકી આપતા હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ 386, 389, 504 વગેરે તથા આઈટીએક કલમ 66-67 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. જૂનાગઢમાં